નમસ્કાર, હું ભાવના રાવલ ZSTVમાં આપનું સ્વાગત કરું છું. હવે આગળ વાત કરીએ તો ઈડરની. ઈડર નગરપાલિકાના પ્રમુખ પદની પ્રબળ દાવેદારી માટે ઉમેદવારો વચ્ચે હોડ લાગી. ઐતિહાસિક નગરી ઈડરનો ઈડરિયો ગઢ જીતવા માટે જૂથબંધી સામે આવી છે. ઈડર નગરપાલિકાનું સુકાન મેળવવા માટે શાસક પક્ષના 3 ઉમેદવારોએ પોતાની રીતે કમલમ સુધી લોબિંગ શરૂ કરી દીધી છે. આગામી 24 ઓગસ્ટે 2.5 વર્ષની મુદત માટે નવા પ્રમુખની વરણી થવાની છે, ત્યારે ઈડર નગરપાલિકાના વહીવટ અંગે કરવા માટે જૂના નવા ચહેરાઓ પોતપોતાની રીતે પ્રમુખ પદ માટે કમર કસી છે. ઈડર શહેરના નગરજનોના મતે ઈડર નગરપાલિકાનું સુકાન થવા અને સ્થાનિક ઉમેદવારના શિરે આવે જેથી ઈડર નગરની સમસ્યાઓનો ઝડપી નિકાલ થાય અને વિકાસની ગતિ તેજ બને. પાર્ટી દ્વારા જ્ઞાતિ સમીકરણો બાજીએ મૂકી તે ઇચ્છનીય પ્રમુખ પદની પ્રબળ દાવેદારીને લઈને ઈડર શહેરમાં તરે તરેની ચર્ચાઓ જોર પકડ્યું છે, જેમાં નવું પ્રમુખ પદ માટે પીકેશ શાહ, જયસિંહ તવર અને કૃણાલ કંસારા જેવા નામો બહાર આવી રહ્યા છે, જેમાં પાર્ટી દ્વારા પણ તદ્દન નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ લાગી રહ્યું છે. કારણ કે ભૂતકાળના અનુભવો પરથી પાર્ટી દ્વારા યુવા શિસ્તબદ્ધ અને લાયક ઉમેદવારને જ પ્રમુખનો તાજ પહેરાવવામાં આવશે એમ લાગી રહ્યું છે. શહેરભરમાં ચાલતી ચર્ચાઓ મુજબ ઈડર નગરપાલિકાના પ્રમુખ પદ માટે પીકેશ શાહનું નામ આગળ આવી રહ્યું છે. આ સમગ્ર બાબતને જોતાં પાર્ટી દ્વારા ચર્ચાતા નામોમાંથી કોને મેન્ડેટ આપવામાં આવશે એ તો આગામી 24 ઓગસ્ટે જોવું જ રહ્યું. રાજેશ ચાવડા, ZSTV, ઈડર.